જે આપણે ઓક્ટોબર ઓટો વેચાણના આંકડાની વાત વિગત લઈએ તો અમુક કંપનીઓના નબળા અહીંથી ઓટો વેચાણ આવતા દેખાયા છે આપણે શરૂઆત બજાજ ઓટો સાથે કરીએ તો અહીં નબળા ઓટો વેચાણના આંકડા કંપની તરફથી આપણને દેખાઈ રહ્યા છે કુલ વેચાણની વાત કરીએ તો દસ ટકા ઘટીને કુલ વેચાણ ફોર થર્ટી ફોર પોઈન્ટ થર્ટી નાઇન લાખ યુનિટની સામે થ્રી પોઈન્ટ નાઇન્ટી ફાઇવ લાખ યુનિટ પર આપણને રહેતું દેખાયું છે સ્થાનિક વેચાણમાં પણ સ્થાનિક વેચાણની વાત કરીએ તો ત્યાં આપણને અઢાર અગિયાર ટકાનો વધારો જોવા મળ્યો છે ટુ એટીન લાખ યુનિટની સામે આપણને સ્થાનિક વેચાણની જે તે 2.42. લાખ યુનિટ રહેતું દેખાયું છે એક્સપોર્ટની વાત કરીએ તો ત્યાં કુલ એક્સપોર્ટ થર્ટી વન પર્સન્ટ આપણને ઘટતો જોવા મળ્યો છે ટુ વ્હીલર્સ વેચાણની વાત કરીએ તો ત્યાં પણ આપણને તેર ટકાનો ઘટાડો જોવા મળ્યો છે ટુ વ્હીલર્સ વેચાણ ટુ થ્રી પોઈન્ટ નાઇન્ટી વન લાખ યુનિટની સામે થ્રી પોઈન્ટ ફોર્ટી વન લાખ યુનિટ પર આપણને દેખાયું છે એટલે અહીંયા પણ એક આપણને દબાણ જોવા મળ્યું છે થ્રી વ્હીલર્સ સેલ્સની વાત કરી લઈએ તો ત્યાં પણ આપણ ત્યાં આપણને દસ પોઇન્ટ ફોર્ટી ફોર પર્સન્ટનો આપણને વધારો જોવા મળ્યો છે ફોર્ટી એટ થ્રી ટ્વેલ્વ યુનિટની સામે આપણને ફિફ્ટી થ્રી થ્રી થર્ટી ફાઈવ યુનિટની પાસે આપણને થ્રી વ્હીલર થ્રી વ્હીલર વેચાણ આપણને દેખાઈ રહ્યું છે એટલે આ જે છે એ બજાજ ઓટોના નંબર્સ બનતા રહ્યા છે એસ્કોર્ટસના નંબરની વાત કરી લઈએ તો ઓક્ટોબર નંબર્સ કંપનીએ મજબૂત ઓટો સેલ્સ આપણને આંકડા આવતા દેખાયા છે ટોટલ ટ્રેક્ટર વેચાણની વાત કરી લઈએ તો સેવન પોઈન્ટ ટુ પર્સન્ટ વધીને તેર હજાર પાંચસો ચૌદ યુનિટની સામે ચૌદ હજાર ચારસો બાણું આપણને યુનિટ્સ રહેતું દેખાયું છે ટ્રેક્ટરનું વેચાણ અને ડોમેસ્ટિક ટ્રેક્ટરની વાત કરી લઈએ તો પણ આપણને આઠ પોઈન્ટ છ ટકાનો વધારો જોવા મળ્યો છે એટલે કહી શકાય કે એક્સકોર્ટ્સ તરફથી એક સારા ઓટો વેચાણના આંકડા આવતા દેખાઈ રહ્યા છે આઇશિયન મોટરના વિગત લઈ લઈએ તો અહીં પણ કંપનીએ મજબૂત ઓટો વેચાણના આંકડા ઓક્ટોબરમાં રજૂ કર્યા છે ટોટલ વીઈસીવી એટલે વી કમર્શિયલ વ્હીકલ્સના સેલ્સની વાત કરી લે તો તે ચાર ટકા વધીને પાંચ હજાર આઠસો પાંચ કરોડની યુનિટ્સની સામે આપણને છ હજાર આડત્રીસ યુનિટની રહેતું દેખાયું છે એટલે કંપની તરફથી સારા ઓટો વેચાણ રહ્યા છે અહીંયા મારુતિની વાત કરી લઈએ મારુતિના જે પરિણામ ઓટો વેચાણ છે તે મંથ ઓન મંથના આપણને આવતા દેખાયા છે અહીં મિશ્ર રહેતા દેખાયા છે જે ઓટો સેલ્સ છે એ મંથ ઓન મંથના પરિણામ એટલે માટે આવતા દેખાયા છે કારણ કે ઓક્ટોબર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વનની વાત કરીએ તો ત્યાં જે ચીપ શોર્ટેજ ની સમસ્યા હતી તેને કારણે આપણને જે નંબર્સ છે તેના પર અસર આપણને જોવા મળી હતી એટલે યર ઓન યર કમ્પેરિઝન અહીંયા અવેલેબલ નથી તો ટોટલ સેલ્સ જે છે ઘટતું આપણને જોવા મળ્યું છે વન પોઈન્ટ સેવન્ટી સિક્સ લાખ યુનિટની સામે વન સિક્સટી સેવન લાખ યુનિટ આપણને રહેતું દેખાયું છે ટોટલ ડોમેસ્ટિક વેચાણની વાત કરી લે તો એક વન ફોર્ટી સેવન લાખ યુનિટ આપણને રહેતો દેખાયું છે અને એક્સપોર્ટ જે છે તે વીસ હજાર ચારસો અડતાળીસ કરો યુનિટ પર આપણને રહેતો દેખાયો છે અશોક લેલેન્ડની વિગત લઈ લઈએ તો અહીં પણ કંપનીએ ઓક્ટોબરમાં મજબૂત ઓટો સેલ્સ સેલ્સના આંકડા રજૂ કર્યા છે કુલ વેચાણની વાત કરી લે તો ચોત્રીસ ટકાનો વધારો અહીં પણ આપણને જોવા મળ્યો છે અને મીડિયમ એન્ડ હેવી કમર્શિયલ વ્હીકલ જે છે ત્યાં એનું વેચાણ જે છે ત્યાં ફોર્ટી એટ પર્સન્ટ આપણને વધતું જોવા મળ્યું છે ટોટલ ડોમેસ્ટિક સેલ્સ સ્થાનિક વેચાણની વાત કરી લે તો ત્યાં પણ આડત્રીસ ટકાનો વધારો આપણને જોવા મળ્યો છે અને આ વેચાણ જે છે તે વધી વધીને ટેન દસ દસ હજાર આડત્રીસ યુનિટની સામે આપણને તેર હજાર આઠસો સાહીઠ યુનિટની પાસે આપણને રહેતું દેખાયું છે એટલે કહી શકાય કે અશોક લેલેન્ડ તરફથી એક મજબૂત આપણને ઓટો સેલ્સના આંકડા દેખાય રહ્યા છે એટલે આ અત્યાર સુધીના ઓટો વેચાણની વિગતો હતી